પ્રેમ એટલે એક એવો શબ્દ જેમાં પડવાવાળા લોકો મરી પણ જાય છે, મારી પણ નાખે છે કે કંઈ કેટલું કરી નાખે છે. ઘણા તરી જાય છે અને ઘણા ડૂબી જાય છે. નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી શુભમ ભવતુમાં. પ્રેમ, પ્રેમ એટલે એક એવો શબ્દ જેમાં પડવાવાળા લોકો મરી પણ જાય છે, મારી પણ નાખે છે કે કંઈ કેટલું કરી નાખે છે. ઘણા તરી જાય છે અને ઘણા ડૂબી જાય છે. છતાં પણ આ પ્રેમ જીવનમાંથી નીકળતો જ નથી. લોકો વર્ષો પહેલાં પણ પ્રેમ કરતા હતા, કરે છે અને કરતા રહેશે. મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ પ્રેમ અદ્ભુત ઘટક છે જીવનનું. જો આ ઘટકને કાઢી નાખવામાં આવે તો માણસ જીવતી લાશ બની જાય છે, એટલે કે માણસમાં કંઈ રહેતું નથી. ઘણા ખરા માનસિક રોગોની શરૂઆત પણ પ્રેમના અભાવમાં જ થાય છે, કે જ્યાં માણસને પ્રેમ નથી મળતો, પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી મળતું, ત્યાંથી જ કંઈક રોગોની શરૂઆત પણ થાય છે. રાધેકૃષ્ણથી લઈ હીર રાંઝા અને કંઈ કેટલા પ્રેમીઓની ગાથા. અત્યારે આ શબ્દને એક આધુનિક વર્ડમાં ફેરવી દેવામાં આવ્યો છે, એ છે આઈ લવ યુ. બે દિવસની વાતમાં લોકો આઈ લવ યુ બોલતા થઈ જાય છે, પછી ગળા કાપવા પર આવે છે, મારી નાખવા પર આવે છે. છતાં બી આટલી હાનિ, આટલા સમાચાર પછી પણ કોઈ પ્રેમ કરવાનું છોડતું તો નથી ને? હા, નથી છોડતું. તમને ખબર છે, આઈ લવ યુ બોલ્યા સિવાય, એટલે કે ઘણા લોકો આપણી બાજુ એવા હોય છે કે જે ખાલી પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે, તે તમને પ્રેમ તો કરતા હોય છે પરંતુ શબ્દમાં વ્યક્ત નથી કરતા, તે વર્તનમાં વ્યક્ત કરે છે. જ્યારે માણસ એકલું ફીલ કરે કે એકલતા લાગે, ઘણા બધા લોકો એવા છે જેના હસબન્ડ વાઈફ મરી જાય છે, જે ઘણા એકલું જીવન કાઢે છે, અથવા ઘણા લોકો એવા છે જે ખરેખર દુઃખી છે અને તેમને સહારાની જરૂર છે. તેમના માટે ખાસ આપણી આજુબાજુમાં ઘણા એવા અવ્યક્ત વર્તનો છે જે પ્રેમની અનુભૂતિ બતાવે છે. જેમ કે તમે કોઈ જગ્યા પર જોબ કરો છો અથવા કામ કરો છો, ત્યાં કોઈ આવીને તમને ડેઇલી એવું પૂછે છે, તું આવી ગઈ, તું આવી ગયો, સારું થયું, હું તારી રાહ જોતી હતી. આ બી પ્રેમ છે. તમે ઓફિસેથી નીકળો કે કામ કરીને નીકળો, ત્યારે તમને કોઈ એવું પૂછે, સાચવીને જજે, આ બી પ્રેમ છે. તમે ઘરે જાઓ છો, ઘરવાળા જુએ છે થાકી હારીને આવેલા છે, કદાચ કેપેબલ નથી રસોઈ બનાવવા માટે, તો એમ કહેશે ચલો આજે ડિનર બહાર કરવાના છે. આ બી એક પ્રેમ છે. માનો તમારી તબિયત ખરાબ છે, પીરિયડ્સ છે અને તમને કંઈ નથી ગમતું, તમારી કામવાળી એકાદું કામ ત્યારે ચૂપચાપ વધારે કરી આપે છે, આ બી તેનો વર્તનમાં રહેલો પ્રેમ જ છે. તમે ઘણી વખત નીકળો છો, કોઈ અજાણ્યા વ્યક્તિઓ જે તમારી સોસાયટીમાં કે ગલીમાં કે આજુબાજુમાં રહેતા હોય છે, તે તમને કાયમ એક સ્માઈલ આપી જાય છે, તો આ બી તેમની અંદર રહેલી એક લાગણી છે જે તમારા માટે સારી છે. એ સિવાય ઘણી વખત પેશન્ટને ટ્રીટ કરતા માનસિક અવસ્થામાં આવીને તેઓ મારી દે છે, પરંતુ જ્યારે રિયલાઇઝ થાય છે અને બીજે દિવસે એ બાળક તમારા ગાલ પર હાથ ફેરવે છે, એ બી આઈ લવ યુ બોલ્યા વગરનું એક અભિવ્યક્ત થયેલો પ્રેમ છે. તમે ઘણી વખત બહાર જાઓ છો અને મા બાપ ટોકે છે કે વહેલો આવી જજે, વહેલી આવી જજે, સાચવીને જજે, નથી ગમતું, પરંતુ તેના વર્તનમાં આ છુપાયેલો પ્રેમ છે કે તને કંઈ થશે તો મારાથી બરદાસ્ત નથી થવાનું, એટલે તું વહેલું આવી જજે. આ બી એક પ્રેમ છે. તમે કંઈ પણ કરો છો અને તમારી સાથે કોઈ આવીને ઊભું રહે છે અને તમને કહે છે કે ચાલ આપણે બંને આ કામ સાથે કરીએ, તો આ બી પ્રેમ છે. તમે ઘરે એકલા છો અને કોઈ એક વ્યક્તિ તમને એવું કહે છે, ભૂખી છે, જમવાનું પહોંચાડી દઉં, શું ખાવાની છે, માનો એના વર્તનમાં પ્રેમ છુપાયેલો છે. આ બધા શબ્દ આઈ લવ યુના મોતા જ નથી, કે આઈ લવ યુ બોલે તો ચાલે એવું નથી. આ બધા વર્તનો એવા છે કે જે તમને ખૂબ જ બધો પ્રેમ બતાવે છે. અને આવી નાની નાની ઘટનાઓ આપણી આજુબાજુમાં દરરોજ થાય છે, પરંતુ આપણું ધ્યાન નથી જતું. આ ધ્યાન આપવા જેવી બાબત છે. આવા નાના ઘટકો તમને જીવન જીવવાનો એક મહત્ત્વનો યોગદાન આપી જાય છે, એક મહત્ત્વની એનર્જી આપે છે. અને આવા ઘટકોને તમે ડેઇલી યાદ કરો તો કોઈ માણસ પોતાની જાતને એકલો ફીલ નહીં કરે, હારેલો, થાકેલો કે ડિપ્રેશનવાળો ફીલ નહીં કરે, પરંતુ તાજો ફીલ કરશે. દરેકમાં એક નવું તમને કંઈ ને કંઈ દેખાશે. આવા ઘટકને લઈને ઘણા લોકો જે ફરિયાદ કરે છે કે હું એકલો પડી જાઉં છું, આવી ઘટનાઓને યાદ કરો. તમારી આજુબાજુમાં રહેવાળા, તમારા ઘરના, તમારી બાજુવાળા કે તમારી સાથે રહેવાવાળા જે તમને ડેઇલી કંઈ ને કંઈ પ્રેમથી પૂછ્યા કરે છે, વિધાઉટ આઈ લવ યુ બોલે તમારી કાળજી રાખ્યા કરે છે, આ બધા જ ઘટકોના કારણે હજુ પણ માણસનું અસ્તિત્વ ટકી રહ્યું છે. પ્રેમ કાયમ માટે જરૂરી છે, પહેલાં બી હતો અને રહેશે પણ. તો પ્રેમને શોધતા શીખો, પ્રેમ માટે મારતા નહીં, પરંતુ પ્રેમને શોધીને એની અંદર બી જીવવું એક બહુ મોટી કળા છે. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com પર.